દેશમાં લોકડાઉનને લઈને પોલીસ કડક કાર્યવાહી કરી રહી છે, ત્યારે હવે લોકડાઉનને લઈને જૂનાગઢ પોલીસે કાર્યવાહી કરી છે. શહેરના ઝાલોરાપા વિસ્તારમાં લોકોની ભીડ જોવા મળી રહી છે, તેને જોઈને પોલીસ પણ સતર્ક થઈ હતી અને કડક કાર્યવાહી શરૂ કરી હતી. પોલીસે વગર કામે ઉભેલા એક વ્યક્તિને મેથીપાક ચખાડ્યો છે, ત્યારે તે વ્યક્તિએ પોલીસ પર પથ્થરમારો કર્યો છે. તો આ વિશે વધુ માહિતી મેળવીએ અમારા સંવાદદાતા વિજયસિંહ પાસેથી. વિજયસિંહ, જે રીતે કારણ વગર લોકો બહાર નીકળી રહ્યા છે અને પોલીસ જયારે પૂછે ત્યારે ખોટા કારણો બતાવે છે, પોલીસ જયારે દંડાવાળી કરે ત્યારે સામે આ રીતે પથ્થરમારો કરતા પણ લોકો નજરે પડી રહ્યા છે. તો આપણે તો ક્યાંક ને ક્યાંક જયારે કોરોના વાયરસને લઈને પૂરી દુનિયા અને દેશ ચિંતિત છે, ત્યારે જૂનાગઢમાં પણ 144ની કલમ લગાવી દેવામાં આવી છે. 144ની કલમ લગાવી દીધા બાદ જયારે પોલીસ પણ રોજ સવારે થી લઈને સાંજ સુધી અપીલ કરી રહી છે કે ક્યાંક ને ક્યાંક લોકોએ કામ વગર બહાર ન નીકળવું, અને જયારે જે તમામ જે દુકાનોનો સમય પણ આપવામાં આવ્યો છે તો પણ લોકો જયારે ભર બજારે નીકળતા હોય છે, ત્યારે આ ઝાલોરપ્પાની જે ઘટના સામે આવી છે તેમાં એક વ્યક્તિ જયારે પોલીસ પોતે કડક કામે હાથ લેવા માટે જયારે રોડ ઉપર નીકળી રહી છે કે જે લોકો જે રોડ ઉપર રખડતા હોય છે તેમને અપીલ કરી અને જયારે પોતાના ઘરમાં મોકલવાની જે અપીલ કરતા હોય છે, ત્યારે એક વ્યક્તિ જયારે તેમને મેથીપાક ચકાવવામાં આવે છે. આ જે વિડીયો જે વાયરલ થયો છે તેમાં પણ એક પથ્થર પોલીસ સામે ઉઠાવવામાં આવે છે. તો આમની સામે પણ ખરેખર ગુનો દાખલ થવો જોઈએ અને પોલીસ પોતે કડક હાથે કામ કરી રહી છે, પોલીસ પોતાના જીવના જોખમે જયારે કામ કરી રહી છે ત્યારે લોકોએ પણ એક સહકાર આપવો જોઈએ અને લોકોએ પણ ખાસ કરીને 144ની કલમનો પણ જે પાલન કરવું જોઈએ તેની સામે પણ અનેક સવાલો ઉભા થયા છે. જી જી જી, આભાર વિજયસિંહ માહિતી આપવા બદલ. તો પોલીસ પહેલા સમજાવે છે કે તમે ઘરે પાછા જતા રહો, છતાં પણ લોકો બહાર નીકળે છે અને ત્યારબાદ પોલીસે દંડાવાળી કરવી પડે છે. પોલીસને મનથી એવું નથી હોતું કે તમને દંડો મારે, પણ જ્યારે તમે વાત પોલીસની ન સાંભળો ત્યારે તમને દંડો ઉગામવો પડે છે.